અમરેલી લોકસભાની બેઠકના ઉમેદવારોએ મતદારો સાથે લાઈન પર ઉભા રહીને મતદાન કરેલ છે ત્યારે મતદારો પોતાની એક આંગળીથી નક્કી કરશે પોતાના મત અધિકારનો ઉપયોગ આ તકે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ અમરેલી ખાતે મતદાન કરીને લોકશાહી પર્વમાં સૌને મતદાન કરવા અપીલ કરી હતી અમરેલી લોકસભાના ઉમેદવારોએ મતદારો સાથે લાઈનમાં ઉભા રહીને મતદાન કરેલ સવારે પોતાના મત અધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા ત્યારે હાલ અમરેલી 14 લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પોતાના મત વિસ્તાર અમરેલી ખાતે સવારે પૂજાપાઠ કરીને ગાય માતાને રોટલી ખવડાવીને મતદાન પર ગયા હતા પહેલાં તેમણે તેમની માતાના આશીર્વાદ લીધા અને તેમની પત્નીએ તેમને જીતનો વિશ્વાસ વ્યક્ત કરીને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ બહારપરા વિસ્તારમાં આવેલા મંગળાબા સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું ત્યારે હાલ અમરેલીમાં ઠેર ઠેર લોકોને પરેશ ધાનાણી અહીં ગ્રાઉન્ડ લેવલ પર લોકો સાથે જોડાયેલા છે ત્યારે ગત વિધાનસભામાં જીત મેળવીને કોંગ્રેસ પક્ષ દ્વારા ફરી લોકસભાની ચૂંટણીમાં પણ પરેશ ધાનાણીને ટિકિટ આપતા સમગ્ર કોંગ્રેસ કાર્યકર્તાઓએ આનંદ છવાયો હોય ત્યારે હાલ પરેશ ધાનાણીએ આશીર્વાદ લઈને વિપક્ષના નેતા અમરેલી ખાતે મતદાન કરવા પહોંચી ગયા હતા આજે સમગ્ર દેશ લોકશાહીનું પર્વ ઉજવી રહ્યો છે ત્યારે વિતેલા 5 વર્ષમાં જીએસટીની ઝંઝટ નોટબંધીએ સૌને નવરા કર્યા યુવાનો બેરોજગાર છે મહિલાઓને મોંઘવારીનો માર છે વિદ્યાર્થીઓ ઉપર મોંઘી ફીનો ભાર છે ખેડૂતો બધાય દેવાદાર છે સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર છે વેપાર ધંધાને મંદીનો માર છે ગરીબો ઉપર અત્યાચાર છે કર્મચારીઓને ઓછો પગાર છે અને ચારેય કોર હાહાકાર છે ત્યારે આ દેશમાં સંવિધાનની સુરક્ષા માટે લોકશાહીને ટકાવવા અને સમગ્ર ભારત દેશને બચાવવા માટે સૌ બહોળી સંખ્યામાં મતદાન કરી પોતાની પવિત્ર ફરજ નિભાવે ભારત બચાવો અભિયાનમાં સૌ જોડાઈ મતદાન કરે અને કરાવે એવી હૃદયથી અપીલ અશોક મળવાર સાથે NH ગુજરાત ન્યૂઝ અમરેલી